નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર ખાતે રૂપિયા તેર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ નર્સિંગ કોલેજની બિલ્ડીંગ પણ વહીવટી તંત્રના અડધડ વહીવટના કારણે સો જેટલા વિદ્યાર્થીઓને ભાવિ અંધકારમારે બન્યો છે સન બે હજાર સોળના વર્ષમાં જીતનગર ખાતે નર્સિંગ સ્કૂલ ભવન બનાવવામાં આવ્યું હતું જો કે શૈક્ષણિક સત્ર શરૂ થયા હોવા છતાં પણ વિદ્યાર્થીઓને શિક્ષણ નહીં અપાતા તેમજ પ્રેક્ટિકલ માટેનું વાહન પણ નહી હોવાથી વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પણ નહીં કરી શકતા સો જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં બન્યું છે આ અંગે નાંદોદના ધારાસભ્ય પીડી વસાવાએ વિદ્યાર્થીઓની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ જાણ્યા બાદ ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી તેમના સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી અમને ઘરથી અમે કેટલા દૂરથી અમે અહીંયા ભણવા માટે આવ્યા છીએ પણ અહીંયા અમને કશું ભણવામાં આવતો નથી અહીંયા ટોટલ સ્ટુડન્ટ સાઠ સ્ટુડન્ટ છે એ લોકોનું ભવિષ્યનું શું અમારે એક જ પ્રશ્ન છે કે અમારા ભવિષ્યનો શું મને મારું ભવિષ્ય અંધકાર મને લાગે છે એટલે અમે એટલી વિનંતી કે અમને ક્લાસ ટાઈમ ટુ ટાઈમ લેવામાં આવે એટલી અમારી વિનંતી છે અને હોસ્પિટલમાં માટે અમને મોકલાવવામાં આવે હું જીએનએમ નર્સિંગ સ્કૂલ જીતનગરમાં ભણું છું સેકન્ડ ઇયરની સ્ટુડન્ટ છું અમને ત્રણ મહિના થયા અમારા સેકન્ડ ઇયરને સ્ટાર્ટ થયે ત્રણ મહિનાથી કોઈ પણ જાતની થિયરી થિયરી ચલાવવામાં આવતી નથી કે પ્રેક્ટિકલ પણ પ્રેક્ટિસ કરવામાં નથી આવતી કે હોસ્પિટલ પણ અમને મોકલવામાં નથી આવતા જે હોસ્પિટલનું વાહન અમને લઈ જતું હતું કે મૂકી જતું હતું તે પણ હવે બંધ થઈ ગયું છે અને આ વાતની રજૂઆત અમે પ્રિન્સિપાલને પણ કરી છે પણ તેમના તરફથી પણ કોઈ પણ રિસ્પોન્સ આવતો નથી અને આ વાતની રજૂઆત અમે સીડી અમારા સીડીએમઓ મેમને પણ કરી છે લેખિતમાં રજૂઆત કરી છે પણ તેમાંથી પણ અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળતો જ નથી અને અમારી મુલાકાતે પણ કોઈ નથી આવતું નામ નિષ્ઠા પંચાલ સેકન્ડ યર સ્ટુડન્ટ છું અને અમે અહીંયાથી ત્રણ મહિનાથી અમને છે ને ભણાવવામાં નથી આવતું નથી અમને પ્રેક્ટિકલમાં લઈ જવામાં આવતા નથી અમને કોઈ થિયરિકલ એક્સપિરિયન્સ કરવા અહીંયા કોઈ ટ્યુટરની વ્યવસ્થા નથી અમે ત્રણ મહિનાથી અહીંયા બેસી જ રહ્યા છીએ અને અમારા ભવિષ્યનું શું અમે આવી રીતે બેસી રહેશું તો અમે કેવા નર્સ બન્યું અમે સીડીએમ ઓ મેડમને લેખિતમાં એપ્લિકેશન લખી છે પણ તે એમની બાજુથી કોઈ નિરાકરણ પણ નથી આવતું અને અમે

આ કોર્સમાં જે તાલીમ લઈ રહ્યા છે એ સ્ટુડન્ટને મેં પૂછ્યું કે તમારે કોઈ મુશ્કેલી છે તો મને એ સ્ટુડન્ટ દ્વારા જાણવા મળ્યું કે ત્રણ છેલ્લા ત્રણ મહિનાથી કોઈ પીરિયડ તાસ જ લેવાતા નથી પ્રેક્ટિકલ કરવા માટે અમારે સિવિલ હોસ્પિટલમાં જવું પડે છે રાજપીપળા તો ત્યાં અહીંથી લગભગ છ કિલોમીટર એ સિવિલ હોસ્પિટલ છે ત્યાં અમારે કોઈ આવવા જવાની સગવડ નથી તો અમે ચાલતા જઈએ તો અમારે બે દોઢ બે કલાક તો અમારે ચાલવામાં આવવા જવામાં જ થાય છે તો અમે ક્યાં ભણીએ ક્યાં એ કરીએ તો જ્યારે જ્યારે અમે એમ કે રજૂઆત કરીએ છીએ વહીવટકર્તાઓને તો અમને એવા ઉદ્ધતાએ ભર્યા જવાબ આપે છે કે તમારે ભણવું હોય તો ભણો નહીં તો બિસ્તરા પોટલા લઈને તમે ચાલ્યા જાઓ અને આચાર્યનું જે વર્તન છે મને વિદ્યાર્થીઓએ કીધું કે બહુ ઉદ્ધતાએ ભર્યું છે એ એવું કહે છે કે મારે આ કોલેજ છે આ સ્કૂલ છે એને બંધ કરી દેવું છે એટલા માટે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ ને આ જાતની તું માખીભર્યું તું ઉછળું વર્તન વિદ્યાર્થીઓ સાથે કરે તો એવા અધિકારી સામે સરકારે પગલાં નહીં એને સખતમાં સખત પગલાં લેવા જોઈએ જ્યારે વિદ્યાર્થીઓ ખુદ મારી પાસે રજૂઆત કરી છે મેં 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 જ્યારે પૂછ્યું ત્યારે મને એ લોકોએ જવાબ આપ્યા છે કે આ તો બહુ વિચિત્ર બાબત છે કે એક વડો સંસ્થાના વિકાસ માટે કામ કરે તો એ ગોળ અહીંથી બંધ થઈ જાતના પ્રયત્નો કરે એ એ તો કઈ જાતની નીતિ છે આવાના આવા જો અધિકારીઓ હોય તો આ દેશના તો દેશના નહીં આ રાજ્યના આરોગ્ય સાથે મોટા મોટા ચીડા થઈ રહ્યા છે કે જેને ડિગ્રી લઈને જ્યારે કોઈક પણ હોસ્પિટલમાં જશે તો શું સારવાર આપશે જેને ઇન્જેક્શન મૂકતાં જ શીખ્યું નથી તો એ શું ઇન્જેક્શન આપશે દર્દીઓને શું સેવા કરશે આ આવી આવા જે અધિકારીઓ છે એને તાત્કાલિક સરકારે બદલી નાખવા જોઈએ એની સામે પગલાં લેવા જોઈએ ને વિદ્યાર્થીઓને જે મુશ્કેલી છે એને વહેલામાં વહેલી તકે દૂર કરીને જે સ્ટાફની કમી છે લગભગ દસમાંથી માત્ર બે જ છે તો વહેલામાં વહેલી તકે ત્રણ આ જે સાતથી આઠ સ્ટાફ છે એની સરકારે ભરતી કરવી જોઈએ ને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટેની સવલત આપવી જોઈએ એ જ મારી માગણી છે